जूनागढ़ एक सराहनीय पगलू भरवामां आव्युं। सर्वज्ञाति समूह लग्ननुं आयोजन करवामां आव्युं, पण सर्वज्ञाति समूह लग्ननी अंदर होबाळो थई गयो। आ सर्वज्ञाति समूह लग्ननी अंदर जे रीते वर कन्या छे ए देखाई रह्युं छे के आयोजको साथे संचालको साथे ए धड़ करता देखाई रह्या छे अने कर्यावर न आपवानो एमनो आरोप छे। 22,000 रूपया लई लीधा अने कर्यावर न आप्युं तेवा आरोप लगावामां आवी रह्या छे। शुं प्रतिक्रियाओ आवी रही छे, शुं आरोप प्रत्यारोप थई रह्या छे हवे जुओ। અમે ફોર્મ ભરેવા પછી અમારે પાસેથી 22,000 રૂપિયા, પેલા 18,000 કીધા હતા 18,000 ભરવાના છે, તે પછી અમને 22,000 કીધા હતા, અમે 22,000 ભર્યા। અમારા પછી અમે 5 ફોર્મ બીજા લોકોને ભરાવ્યા કે અમારે હિસાબે, કેમ કે એ લોકોના સમૂહ લગન થઈ જના અશોકભાઈ ને અમને તો ખબર નથી। અશોકભાઈ ને અત્યારે ને અત્યારે બોલો, અમારો સામાન અત્યારે ને અત્યારે ને અત્યારે ને અત્યારે જતા હું અહીંથી જાઉં નહીં, અત્યારે ને અત્યારે જ જોહે અમારે। લગ્નનો પ્રસંગ હતો, એક આવકારદાયક પગલું ભરવામાં આવ્યું હતું, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન। તો પછી આ લગ્નની અંદર આ ધીંગાણા કેમ થયા, લગ્નની અંદર આરોપ પ્રતિ આરોપની બાજી કેમ ખેલવામાં આવી, શું થઈ ગયું, એવું તો અવની પાસેથી વિસ્તારથી જાણીએ। બિલકુલ, તે લગ્ન પ્રસંગ હતો, આવકારદાયક હતો નુપુર, પરંતુ આ લગ્ન પ્રસંગ અચાનક હોબાળામાં ફેરવાઈ ગયો, કારણ કે સમૂહ લગ્ન હતા, પરંતુ 22,000 રૂપિયા ભર્યા હતા લોકોએ, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને બધી સુખ સુવિધાઓ મળશે તેવા પ્રકારનું તે લોકોને આશા હતી, પરંતુ તેમને આશા પર પાણી ફરી વળ્યું, કારણ કે કર્યાવર ન આપવામાં આવ્યું, તેને લઈને જે વર કન્યા છે તેના પક્ષવાળા અને વરના પક્ષવાળા બધા આમને સામે આવી ગયા છે, સંચાલકો સામે પણ માથાકૂટ કરવા લાગ્યા। જૂનાગઢનો આ પ્રસંગ છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં હોબાળો મચી ગયો। શિવશક્તિ માનવ યુવા ગ્રુપ દ્વારા આ લગ્નનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું નુપુર। બિલકુલ, અને આગળ વાત કરવી છે કેવી ઘટના જે ખરેખર વિચારવા મજબૂર કરી દે, ધ્રુજાવી દે, કારણ કે ગુજરાતને લોહિયાળ કરવાનું આ કાવતરું હતું અને આ કાવતરું અલકાયદા ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું। એક મોટો પર્દાફાશ, એક મોટો ઘટસ્ફોટ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે। આખરે શું હતું આ કાવતરું, કેવી રીતે આનો પર્દાફાશ થયો, જાણો એટીએસ શું કહે છે। બાંગ્લાદેશને 4 નાગરિકો, જેમાં એક સોજીમ મિયા, આકાશ ખાન, ઉન્ના ખાન તથા અબ્દુલ લતીફ નામને 4 બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદની અંદર રહે છે। એ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને રહે છે અને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભો કરેલ છે અને અલકાયદા નામની સંસ્થા સાથે આ લોકો જોડાયેલા છે। આ સંસ્થાની અંદર લોકોને જોઈન કરવા માટે પ્રેરિત કરે છે અને એ સંસ્થાની નામમાં ભંડોળ ભેગા કરી બાંગ્લાદેશ મોકલવામાં આવેલ છે। એ બાતમીને આધારે ગુજરાત એટીએસએ અમારા તપાસ ચાલુ કરવામાં આવેલ હતું અને તપાસ દરમિયાન સોજમિયાને અમે પૂછપરછ માટે લાવવામાં આવેલ હતું। એટલે સવાલ થવો સ્વાભાવિક છે કે કેટલા સમયથી આખું આ કાવતરું ચાલી રહ્યું હતું, ગુજરાતને લોહિયાળ કરવાનું, ગુજરાતના યુવાનોને કટ્ટરવાદી બનાવવાનું, એમના બ્રેઇન વોશ કરવાનું, અત્યાર સુધીમાં કેટલા યુવાનોના બ્રેઇન વોશ કરવામાં આવ્યા છે, કેટલાને કટ્ટરવાદી બનાવવામાં આવ્યા છે, કેટલું ખતરનાક ખોફનાક આ ષડયંત્ર હતું, ઘણા બધા સવાલો છે, બધા જ જવાબ મેળવીએ જિગ્નેશ પાસેથી। જિગ્નેશ, વાત કરવામાં આવે નુપુર, તો આ ષડયંત્ર 2019થી શરૂ થયું હતું। 2019માં અલકાયદાના જે કહી શકાય કે કેટલાક આતંકીઓ ગુજરાત અને દેશની મુલાકાત લઈ ચૂક્યા હતા, ત્યારબાદ તેઓએ 2019ના અંતમાં દેશ છોડી દીધો, એટલે કે ભારત છોડી અને ફરાર થઈ ગયા। ત્યારબાદ ડિસેમ્બર 2021થી તેઓ ભારતના અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરવા લાગ્યા અને ત્યાંથી અલકાયદા માટે લોકોને જોડવા માટે તેમનું બ્રેઇન વોશિંગ શરૂ થયું, તેમને કટ્ટરવાદી બનાવવાનું આખા ષડયંત્ર શરૂ થયું। આ કેસની અંદર અત્યારે ગુજરાત એટીએસએ માત્ર એક આરોપીની ધરપકડ બતાવી છે, સોજીબ મિયાની, પરંતુ તેની સાથે અન્ય 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જે ત્યારે અત્યારે એટીએસની કસ્ટડીમાં હોવાનું અથવા તો તેમની અટકાયતમાં હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં મુન્ના ખાન, આકાશ ખાન, અબ્દુલ અંસારી અને અબ્દુલ લતીફ આ 4 આરોપીઓ પણ આ જ આખા જે આતંકી મોડ્યુલ છે તેની સાથે જોડાયેલા છે। બીજી તરફ જોવા જઈએ તો 2021થી જે આ મોડ્યુલ શરૂ થયું હતું તેમાં તેમણે ગુજરાતમાંથી દેશમાંથી મોટી માત્રામાં રૂપિયા ઉઘરાવ્યા છે અલકાયદાના ફેલાવવા માટે, દેશમાં અથવા તો અન્ય દેશમાં હિંસાઓ કરવા માટે અને અલકાયદાને પોષણ આપવા માટે। આ રૂપિયાઓ જે છે તે આકાશ ખાન નામનો જે સહ આરોપી ગુનાનો છે તેને તમામ રૂપિયા અમદાવાદ, ગુજરાત કહો કે દેશના ખૂણે ખૂણેથી ઉઘરાવી અને બાંગ્લાદેશ મોકલાવ્યા હતા અને બાંગ્લાદેશથી આ રૂપિયા કહી શકાય કે પાકિસ્તાન સુધી પણ પહોંચી ગયા હોવાની શક્યતાઓ
ધારાઓ એટીએસ નકારી નથી રહી, પરંતુ હજી માત્ર પ્રાથમિક તપાસ હોવાથી આ અંગે કોઈપણ હકીકત જણાવવા નથી આવી. બીજી તરફ જોવા જઈએ તો 2019 અને 2021થી જે સક્રિય જૂથ ભારતમાં હતું તેઓએ નાના નાના પોકેટ એટલે કે જે શ્રમજીવી મજૂરો છે, જે શ્રમજીવી આજીવિકા મેળવી રહ્યા છે, તેવા લોકોને પોતાની સાથે જોડવા માટેનું આખું ષડયંત્ર ઊભું કર્યું, જેમાં કાપડના કારખાનામાં કે મોટર ગેરેજમાં નોકરી કરતા અથવા તો છૂટક મજૂરી કરતા લોકોને આ સંગઠન સાથે જોડવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેમને માનસિકતા તેમની બદલાય, તેઓ કટ્ટરવાદી બને તે માટે તેમને સીધા બાંગ્લાદેશ સાથે તેમના જે આકાઓ છે તેની સાથે મુલાકાત કરાવી દીધી, તેમની સાથે સોશિયલ મીડિયા પરથી સંપર્ક કરાવ્યો અને તમામ લોકોને VPN સાથે ડાર્ક વેબ અને કહી શકાય કે હુમલો કરવા માટેની પણ જે તૈયારી હતી, જે તાલીમ હતી તે આપવામાં આવી હતી અને તેના જ આધારે આ સંગઠન દેશભરની અંદર વધુમાં વધુ ફેલાય તે માટેનું આખું ષડયંત્ર હતું, જેનો પર્દાફાશ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે એક મોટું ષડયંત્ર હતું જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, પણ હજી ક્યાં ક્યાં સુધી તાર જોડાયેલા છે, ઘણા બધા એવા સવાલો છે જેના જવાબ મેળવવાના બાકી છે. જવાબ મળશે ત્યારે એ પણ ખૂબ ખોફનાક જવાબ હશે, એ પણ નિશ્ચિત છે. આગળ વાત કરવી છે દુનિયામાં ભારતના વાગી રહેલા ડંકાની. ફરી એકવાર ભારત વિશ્વગુરુ બનવાની રાહ પર આગળ નીકળી રહ્યું છે. એ જ ભારત જે પૌરાણિક સમયની અંદર આખા વિશ્વની અંદર સૌથી મોટી ઇકોનોમી હતી, સૌથી મોટું જ્ઞાનનું કેન્દ્ર હતું, એ જ ભારત કે જે આખા વિશ્વની અંદર પૂજાતું હતું, ફરી એ જ સમય ભારતનો પાછો આવવા જઈ રહ્યો છે અને એની સાબિતી વડાપ્રધાનની આ વિદેશ યાત્રા આપી રહી છે. પછી એ હિરોશિમા હોય કે ન્યૂ પાપુઆ ગિની હોય, ફિજી હોય કે પછી સિડની હોય, કઈ રીતના ક્યાં ક્યાં શું સાબિતીઓ આ ભારતની ઉજ્જવળ ભવિષ્યની મળી રહી છે, જાણીએ મનીષ પાસેથી. નુપુર, પ્રધાનમંત્રી મોદી જ્યારે ભારતમાં તો એટલા લોકપ્રિય છે, પરંતુ જ્યારે વિદેશની ધરતી પર જાય છે તો ભારતીયોની છાતી ગદગદિત ફૂલે એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે. આજે પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે, 2 દિવસ સુધી ત્યાં રહેવાના છે અને સૌથી મોટી વાત અહીંયા એ છે કે આખું ઓસ્ટ્રેલિયા મોદીમય થયું એ પ્રકારનો માહોલ છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે જે પ્રાઇવેટ જેટ દોડવામાં આવી રહ્યા છે એને પણ મોદી ફ્લાઇટ નામ આપવામાં આવ્યું છે. એના કરતાં પણ વિશેષ અને રોમાંચક વાત એ છે કે સિડનીનો એક વિસ્તાર જ્યાં પ્રધાનમંત્રી મોદી માટે ખાસ કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ વિસ્તારને મિની ઇન્ડિયા તરીકે આવતીકાલે ઘોષિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી વચ્ચેનું જે મિકેનિઝમ છે, બંને વચ્ચેનું જે બોન્ડિંગ છે એ આપણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એલ્થની આર્બરીઝ જ્યારે ભારતમાં આવ્યા હતા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જેમણે ક્રિકેટ મેચ નિહાળી હતી એ વખતે આપણને જોવા મળ્યું હતું. 90,000 થી 1,00,000 લોકોની વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું અહીંયા ભવ્ય સ્વાગત થયું હતું. આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. પ્રધાનમંત્રી મોદીને પાપુઆ ન્યૂ ગિનીના પ્રવાસ દરમિયાન તેના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. તેના પ્રધાનમંત્રીએ ચરણ સ્પર્શ કરીને એમને અભિવાદન કર્યું, આમંત્રિત કર્યા. આ દ્રશ્યો આપણે જોયા અને એની સાથે સાથે ફિજી પણ પોતાના દેશનો સર્વોચ્ચ સન્માનનો એવોર્ડ જે એના એવોર્ડ છે એ પ્રધાનમંત્રીના નામે કરે છે. અને સૌથી મોટી વાત અહીંયા છે નુપુર કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની જે આર્થિક અને સામાજિક જે આર્થિક અને જે કલ્ચરલ જે મિત્રતા છે એ પણ ઊંચા ગજાની છે, કારણ કે ભારત માટે ઓસ્ટ્રેલિયા એવું માને છે કે અત્યારે ભલે 5મા નંબરની ઇકોનોમી હોય પરંતુ આવનારો સમય ભારતનો છે અને આવનારા સમયમાં ભારતની ઇકોનોમી એ વિશ્વની 3જા નંબરની ઇકોનોમી જાપાન સહિતના દેશોને પછાડીને આગળ વધી શકે છે એવું ઓસ્ટ્રેલિયા બહુ દઢપણે માને છે. આ સાથે બહુ રોમાંચક અને ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે પ્રધાનમંત્રી મોદીની ક્વાડ સમિટમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત થઈ ચૂકી છે, તેમ છતાં પણ તે ઓસ્ટ્રેલિયાનો જે નિશ્ચિત પ્રવાસ હતો ત્યાં જઈ રહ્યા છે એની પાછળનું ઘણા બધા કારણો છે. એ કારણો પૈકી એ છે કે પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને ઓર મજબૂતાઈથી સંબંધોને જાળવી રાખવા માગે છે અને વધારે મજબૂત બનાવવા માગે છે. આ જ વાતની પુષ્ટિ આપે છે કે જ્યારે તેઓ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ગયા છે તો આખું ઓસ્ટ્રેલિયા અત્યારે આપણને ભારતના રંગે રંગાયેલું હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે. નુપુર, મૂળ ભારતીય લોકોની સંખ્યા પણ ખૂબ જ મોટી માત્રામાં છે. એલ્થની એલ્બનીઝે એવું કહ્યું હતું જાપાનમાં નુપુર કે ભાઈ અમે જે સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદી માટે કાર્યક્રમ રાખ્યો છે ત્યાં 20,000ની કેપેસિટી છે, પરંતુ ત્યાં રાખવા માટે લોકોની જે સંખ્યા છે એ ખૂબ જ મોટી માત્રામાં આવી રહી છે. એટલે અમારા માટે મુશ્કેલીની વાત એ છે કે અમે આ લોકોને ક્યાં મેનેજ કરીશું. એટલે આ જ બતાવે છે કે પ્રધાનમંત્રી મોદીનું ઓસ્ટ્રેલિયા હોય કે જાપાન હોય કે દુનિયાના કોઈપણ દેશોમાં જ્યાં જાય છે ત્યાં કેવા પ્રકારનું જાદુ ચાલે છે અને કેવા પ્રકારે લોકો એમની પાછળ ઘેલા થાય છે. ત્યાં જ્યારે ઓસ્ટ્રેલિયા પહોંચે છે ત્યારે કપલ જે છે રીતસર એમના ચરણ સ્પર્શ કરતું પણ જોવા મળ્યું હતું. એટલે આ જ બતાવે છે કે ઓસ્ટ્રેલિયામાં પ્રધાનમંત્રી મોદીનો કેવો જાદુ ચાલી રહ્યો છે. નુપુર, આ બધાની વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના જે કરારો થવાના છે એ આર્થિકની સાથે સાથે વૈજ્ઞાનિક અને ખાસ કરીને એજ્યુકેશનના બાબતમાં ભારતના યુવાનોમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયાનો ક્રેઝ છે ભણવા માટે પણ, તો એના માટે પણ કેટલાક જે નીતિ નિયમોમાં હળવાશ થાય અને ભારતીય વિદ્યાર્થીઓને એનો પૂરો લાભ મળે એ માટેની પણ ચર્ચા થશે નુપુર. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે પ્રધાનમંત્રી મોદી ત્યાં ગયા છે અને આવતીકાલે ઓસ્ટ્રેલિયાના એક વિસ્તારનું નામ છે મિની ઇન્ડિયા તરીકે ઘોષિત કરવામાં આવશે, જે ગૌરવની વાત હશે.